नमस्कार, स्वागत छे आपનું ડીટીવી ન્યૂઝ માં। દાહોદની ખાનગી હોસ્પિટલમાં 11 વર્ષની બાળકીના પેટમાંથી 400 ગ્રામ વજનના વાળના ગુચ્છા સર્જરી કરી બહાર કઢાયા। દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક 11 વર્ષની બાળકીનું 1.5 વર્ષ પહેલા એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હતું, પરંતુ બાળકીને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી, જેને પગલે અનેક વખત સારવાર કરાવી હતી। જ્યારે દવા લે ત્યારે થોડો ટાઈમ રાહત રહેતી, પરંતુ પેટની સમસ્યા કાયમ રહેતી। છોકરીને દાહોદ ખાતે આવેલી બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી અને ડોક્ટરે સોનોગ્રાફી, સિટી સ્કેન જેવા જરૂરી પરીક્ષણો કરતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે બાળકીને આંતરડાના ભાગમાં વાળનો જથ્થો જમા થયેલો જોવા મળ્યો હતો, તેમજ જઠરમાં કાણું પડી ગયેલું હતું, જ્યાં હોસ્પિટલના ડોક્ટર મધુકર વાઘ દ્વારા 3 કલાકની જહેમત બાદ બાળકીના પેટમાંથી 20 સેન્ટીમીટરની સાઇઝના 400 ગ્રામ વાળનો જથ્થો બહાર કઢાયો હતો। સર્જરી બાદ બાળકીનો જીવ જોખમમાંથી બહાર આવ્યો હતો। ડોક્ટરનું કહેવું છે કે સામાન્ય રીતે માનસિક અસ્થિર હોય તેવા બાળકોને વાળ ખાવાની ટેવ હોય તો આવું બને, અને આ બાળકી 2 થી 3 વર્ષથી વાળ ખાતી હોવી જોઈએ તો આટલો જથ્થો જમા થઈ શકે। સમયસર સર્જરીના પગલે તેનો જીવ તો બચી શક્યો છે। હાલ બાળકીની હાલત સુધારા પર છે, પરંતુ તેના જઠરને આરામ આપવા હાલ તેને મોડાથી ખોરાક આપવાનું બંધ છે। ઓછામાં ઓછું 1 મહિના સુધી નળીથી માત્ર લિક્વિડ આપવું પડશે। અહીંયા બરોડા મલ્ટી સ્પેશિયાલિટી દાહોદ ખાતે એમાં ઇમરજન્સી પેશન્ટ ગઈકાલે 11 વર્ષનું બાળક આવેલ સિવિયર વોમિટિંગ અને એબડોમિનલ પેઇન સાથે, અને અમે ઇન્વેસ્ટિગેશન એનું કરતાં સિટી સ્કેનની અંદર આખું વાળનો ગુચ્છો જામેલો જોવા મળ્યો હતો। એટલે તાત્કાલિક એનું ધોરણે ઓપરેશન કરવામાં આવ્યું હતું, કારણ કે બાળક શોકમાં અને સિરિયસ હતું, અને સિટી સ્કેનના રિપોર્ટમાં અંદર આંતરડું કે સ્ટમકમાં જઠરમાં કાણું પડી ગયું એ પ્રમાણેનો રિપોર્ટ હતો। તો તાત્કાલિક ઓપરેશન કરી અને અંદરથી જઠર ખોલતા અંદરથી બહુ જ મોટો જ પ્રમાણમાં વાળનો જથ્થો આંતરડા સુધી પહોંચેલો હતો, એ બધો કાઢવામાં આવ્યો અને તેને રિપેર કરી અને સક્સેસફુલ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ મોટાભાગની આ ટાઈપની બીમારી પોતે જ વ્યક્તિ પોતાના વાળ ખાતી હોય છે, જેના લીધે એના માથાના વાળ પણ થોડા ઓછા થઈ જતા હોય છે, અને ધીરે ધીરે અંદર આ એક્ઝામ થઈ અને આખું સ્ટમક અને આંતરડાને ખરાબ કરતું હોય છે અને ગંભીર પ્રકારની આગળ જતા સમસ્યા ઊભી કરતું હોય છે। અને પણ આપણે વહેલી તકે એને નિદાન કરી અને તેને સોલ્વ કરવામાં સફળ રહ્યા। ડૉક્ટર મધુકર વાઘ શ્રી આ ઓપરેશન કરેલ, 3-1 કલાક ઓપરેશન ચાલ્યું હતું। બાળકનું પલ્સ અને બધું બહુ ડાઉન હતું, છતાં પણ અત્યારે સ્ટેબલ છે પેશન્ટ।